विद्यार्थी मित्रों, पहलो लेसन द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेज, એટલે કે મારા જીવનની સફર અથવા મુસાફરી ફ્રોમ અર્થ, અર્થ એટલે પૃથ્વી અને બીજો અર્થ છે ધરતી, ટુ એવરેસ્ટ પર્વત સુધીની, ધરતીથી પર્વત સુધીની મારી જીવન યાત્રા અથવા મારી સફર. આ લેસન બહુ પ્રેરણાદાયી છે, બહુ ઇન્સ્પિરેશન આપી રહ્યું છે. અરુણિમા સિંહા વિશેનો છે કે જે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા, સારા ખેલાડી, અને એમના જીવનમાં એવું બને છે કે બહુ લગભગ 24 વર્ષની ઉંમર હશે એમની, અને એક વખત એ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, અને એ વખતે એમના ડબ્બામાં 4-5 યુવાનો જે પીધેલી હાલતમાં હતા, એ એમના ગળામાં રહેલો સોનાનો દોરો એ લઈ લેવાની, આંચકી લેવાની અથવા જૂંટવી લેવા માગે છે, અને એમાં ઝપાઝપી થાય છે, અને એ ઝપાઝપીમાં અરુણિમા સિંહા એ ડબ્બા, જે ટ્રેનનો જે હતો કેરેજ ડબ્બો, એમાંથી પડી જાય છે, અને એમાં એમનો ડાબો પગ ગુમાવે છે, ડાબો પગ કપાઈ જાય છે. તો એક સારા નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર, એની ગોલ્ડન કારકિર્દીનો આ રીતે અહીંયા અંત આવે છે. પણ આટલેથી વાર્તા અહીંયા આ અટકતી નથી, વાર્તા આ વાર્તા નથી, આ તો હકીકત છે. પણ અહીંયા જીવન અરુણિમા સિંહાનો જીવનનો એક વળાંક આવે છે. અરુણિમા સિંહા હોસ્પિટલમાં હોય છે ત્યારે વિચારે છે કે હવે હું મારા જીવનમાં શું કરી શકું આગળ, અને એમને પ્રેરણા થાય છે કે હું એક પર્વતારોહક બનું. હવે જે વ્યક્તિનો પગ કપાઈ ગયો હોય, જે વ્યક્તિ અપંગ થઈ ગયો હોય, અને એ વ્યક્તિ એવું વિચારે કે હું પર્વતારોહક બનું, એટલું જ નહીં પણ દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર કહેવાય એવું માઉન્ટ એવરેસ્ટ ત્યાં સુધી પહોંચ્યું એવું એ વિચારે છે, અને એના માટે એ બચેન્દ્રી પાલ એના માર્ગદર્શન હેઠળ તૈયારી કરે છે, ટ્રેનિંગ લે છે. બચેન્દ્રી પાલ એમને બહુ સરસ ટ્રેન કરે છે, અને અરુણિમા સિંહા છેલ્લે એ માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરે છે, અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી અરુણિમા સિંહાનું નામ થઈ જાય છે આખી દુનિયામાં. કારણ કે અરુણિમા સિંહા વિશ્વની એવી પહેલી મહિલા બને છે કે જે અપંગ હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ જેને સર કરી. તો આ આખી જે સ્ટોરી છે રિયલ છે, તો એના વિશેનો આ બહુ સરસ ઇન્ટરેસ્ટ પડે એવો પાર્ટ છે. હવે તમે લેસનમાં જોશો તો લેસનની શરૂઆતમાં આ આખા પાઠનો સારાંશ આપેલો છે, બહુ ટૂંકમાં સારાંશ આપેલો છે. એ તમે સારાંશ ખાલી 6-7 લાઈન વાંચશો તો પણ તમને આખા લેસનની સ્ટોરી હકીકત ખબર પડી જશે અથવા સ્ટોરી ખબર પડી જશે. તો આપણે એ કેટલાક વાક્યો જોઈએ છીએ. અરુણિમા સિંહા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા રાષ્ટ્રીય, નેશનલ લેવલ એટલે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. When she was traveling on a train, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, some thugs એટલે એવા લોકો કે જે લોકોને બીજા લોકોને છેતરતા હોય ને લૂંટફાટ કરતા હોય એવા લોકો, આમ તો ઇન્ડિયન હોય છે પણ હવે ઇંગ્લિશમાં પણ ઠગ બોલાય છે, some thugs tried to snatch એટલે આંચકી લેવું, ઝૂંટવી લેવું. Some thugs tried to snatch her golden chain. કેટલાક ઠગ લોકોએ એનો સોનાનો દોરો એ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. She fought back but was thrown out of the speeding train. Speeding train એટલે ચાલતી ટ્રેન. She fought back, તેણે સામનો કર્યો, but was thrown out, પરંતુ તે ફેંકાઈ ગઈ.
ऑफ द स्पीडिंग ट्रेन, स्पीडिंग એટલે ચાલતી, સ્પીડિંગ ટ્રેન એટલે ચાલતી ટ્રેનમાંથી ફેંકાઈ, પેલા લોકો સાથે જપાજપીમાં એ ફેંકાઈ જાય છે, કારણ કે પેલા લોકો 4 થી 5 જણા હતા, જ્યારે અરુણિમા સિંહા એકલી જ હતી અને એને એને મદદ કરવા કોઈ ના આવ્યું. એન્ડ લોસ્ટ હર લેગ અને એને પોતાનો પગ ગુમાવ્યો. This happened, આ બન્યું, when she was 24, જ્યારે તેની ઉંમર 24 વર્ષની હતી, માત્ર 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી. However, આમ છતાં પણ, this accident, આ અકસ્માત, never affected her spirit. સ્પિરિટ એટલે અહીંયા જુસ્સો, ઉત્સાહ. અફેક્ટેડ એટલે અસર પહોંચાડવી. આમ છતાં પણ આ અકસ્માતે એના જુસ્સાને કોઈ અસર પહોંચાડી નહીં. એનો જુસ્સો છે એ પ્રબળ હતો, એ તૂટ્યો નહીં આ ઘટનાના કારણે પણ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી, તો આ સંસ્થા છે એને શોર્ટમાં એમ્સ પણ કહેવામાં આવે છે, દિલ્હીની બહુ જાણીતી નામાંકિત સંસ્થા છે આ એમ્સ, શોર્ટમાં કહેવાય છે. એન આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, બનાવટી, લેગ એટલે પગ. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, તો કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો, કારણ કે હવે એનો જે પગ છે તો કપાઈ ગયો હતો, જે નેચરલ પગ. એટલે આ સંસ્થામાં, દિલ્હીની એમ્સ નામની જાણીતી સંસ્થામાં શું કરવામાં આવ્યું, તો આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. એ યર લેટર સી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર, એકાદ વર્ષ પછી તેને તાલીમ આપવામાં આવે છે. સેની તાલીમ? તો માઉન્ટેનિયર એટલે પર્વતારોહકની. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને બને છે, બીકેમ એટલે બની, બીકમ એટલે બનવું, એનો ભૂતકાળ છે બીકેમ, તો તે બની ધ ફર્સ્ટ ફિમેલ, પહેલી મહિલા વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેને આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ લેગ એટલે પગ હોય, ટુ સ્કેલ, સ્કેલ એટલે અહીંયા ચઢવું, માઉન્ટ એવરેસ્ટ. તે દુનિયાની એવી પહેલી મહિલા બની કે જેને કૃત્રિમ પગ હોવા છતાં જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. તો આ જે લેસન છે એ બહુ મોટિવેશનલ છે. આ શરૂઆતના જે લેસનની અંદર 7-8 લાઇનમાં આખા લેસનનો સાર આવે છે, તો મને આશા છે કે તમને આ પાઠ સમજાય હશે.